नमन्ति नमस्कार श्री सती पुरंदराभ्या नमः इंद्राणि नमन्ति नमस्कार उमा महेश्वराभ्या नमः पार्वती नमन्ति नमस्कार सर्वेभ्यो देवेभ्यो नमः क्षेत्रेश करो देवता नमन्ति नमस्कार सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः समुदाये बधाये नमन्ति नमस्कार एतत् कर्म प्रधान देवता कृपणा प्रधाने दासी कृष्ण परमात्मा रहलाज नमन्ति नमस्कार सुमकश्चै कदन्तश्च कपिलो गजकरणतो धूम्रकेतुरुग्नाध्यक्षो बालचन्द्रो गजाननः विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा यत्र योगेश्वर कृष्ण यत्र पार्थो धनुर्धर सर्वेश्वारम्भ कार्येषु त्रयस्त्री भुवनेश्वरा विनायकं गुरुभानु ब्रह्म विष्णु महेश्वरान् सरस्वतीं प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये हस्ते जन्मादाय दक्षिणहस्ते गृहीत्वा चतुर्दिक्षुः विक्रिय वामपादेन भूमिं त्रिवारं ताडयेत् रोगशत्रुश्चोष्टुः गन्धाक्षतपुष्पं गृहीत्वा सूर्यमणिं जलपूरितं कलशं संस्थाप्य तत्र वर्णावाहनं અસ્મિન કલશે વરુણ સુપ્રતિષ્ઠિતો વરદો ભવાન દર ચડાવી દેજો એક કંકુ ચોખા વાળું ફૂલ દેજો હસ્તે ગંધાક્ષત પ્રસ્થાન ગ્રહીત્વા પ્રતિષ્ઠાપન કર્યાદ પશ્ચિમેષાં વેદાય નમઃ ઉત્તરે અથર્વ વેદાય નમઃ કલશસ્તૌ તો સાગરા સર્વેશ ઉષતીરિવ માતરઃ આપો જનયતા જનઃ પૃથ્વી ત્વયા દ્રતા લોકા દેવી ત્વં વિષ્ણુના દ્રતા ત્વં ચ ધારય માં દેવી પવિત્રં કુરુ ચાસનમ ગ્રતદીપ પ્રજ્વાલ્ય ગણપતિ નમઃ નાથ અગ્રપદ્રવજો અસ્તયો ત્રિયમ સમરમયામિ હરે આચમની લઈ ને જય કૌને તયન મોઢા કર પણ ચડાવ તદો વિરાડ જાયત વિરાજો અધિપુરુકઃ તોચ્ચ વિચ્ચેદ પશ્ચાત ભૂમિવતો પુરઃ ભૂમે આજમન્યમ સમરમયામિ ગણપતિ વારો આવી જાય સિંધુ છે ને એની માથે છાટી ને પછી આંગળી થી આમ લેપન કરી જાય છાતી
દેવો યદ પાદ પદ્મેશ્વરા થાળીમાં પાન પધરાવે ને એમાં ગણપતિ બાપાનું સ્થાપન એ નીચે હમણાં કરી નાખો એટલે એને પૂજામાં લંબાવવાનો. તેનાયુઃ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહં દીર્ઘમાયુરસ્મિતિ ભવંતો બ્રવંતુ અસ્તુ પુણ્યાહં અસ્તુ પુણ્યાહં પુનઃ દીર્ઘાનાગરજ્ય તેનાયુઃ પ્રમાણેન પુણ્યમ પુણ્યાહં દીર્ઘમાયુરસ્મિતિ ભવંતો બ્રવંતુ અસ્તુ પુણ્યાહં અસ્તુ પુણ્યાહં અસ્તુ પુણ્યાહં પુનઃ દીર્ઘાનાગરજ્ય કૃષ્ણ કૃષ્ણ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ
Good.
મોઢેથી બધા મમો બોલી જાજો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણ પ્રાપ્ય ભાગવત ચાલી રહ્યું છે એ સમયે
સુખદેવજી મહારાજ પરીક્ષિત ને કથા સંભળાવે. 33 કરોડ દેવ ના રાજા ઇન્દ્ર મહારાજે પોતાના હાથની અંદર અમૃત નો કળશ લીધો અને અમૃત નો કળશ લઈને પોતે સુખદેવજી ની સભામાં આવ્યા. એમણે વિનંતી કરી, અમૃત છે તે તમે પરીક્ષિત મહારાજ ને પીવડાવો એટલે અમર બની જાય અને અમને કથારૂપી અમૃત આપો. ઇન્દ્ર મહારાજ ની વિનંતી, સુખદેવજી દાંત કાઢવા લાગ્યા. ઇન્દ્ર, શું વાત કરો, તમારા કાચના કટકાને હું આ અમૃત ક્યાં અને મારું કથામૃત રૂપી મણી ક્યાં? જેમ આપણે 4 રૂપિયાની નોટ ની આરે કઈ કાગળિયો બીજો લઈ નથી લેતા કોઈ પણ જાતનો, અથવા તો રૂપિયાની નોટ પણ લઈ નથી લેતા, કાચના કટકાને હું તમારું આ અમૃત એની સામે મારા મણી રૂપી કથામૃત આપવા તૈયાર છું. એ શ્રીમદ ભાગવત સાંભળ્યા પછી પરીક્ષિત મહારાજ એમને તેડવાને માટે વિમાન આવ્યું. એ ખ્યાલ બ્રહ્માજીને આવ્યો. બ્રહ્મલોકની અંદર સમાચાર મળ્યા. બ્રહ્માજી વિચાર કર્યો, અરે ભાગવતમાં એટલું બધું દૈવત, ભાગવતમાં આટલી બધી શક્તિ જોઈએ તો ખરા, આટલી બધી શક્તિનું કારણ શું હોય? બ્રહ્માજી આજ બ્રહ્મલોકની અંદર એક કાંટો બાંધ્યો, એક કાંટાની અંદર છાબડા મૂકી, એક છાબડાની અંદર જેમણે ભાગવતને પધરાવ્યું અને બીજા છાબડાની અંદર ચારે ચાર વેદ મૂકી દીધા. સનાતન અને સનત કુમાર એવા શનકાદિક મુનિઓ તેમની પાસેથી નારદી જાણે બેન કેરી પેટે એક ગામમાં એક ડોશી મારી દર એક ગિરે કજીઓ કરાવ્યો. એમાં એ ગામની અંદર એક સંન્યાસી મહારાજ કથા કરવા માટે આવ્યા અને ગામની અંદર દરેક માણસોને વ્રત લેવડાવવા માંડ્યા. કોઈએ સોપારી મૂકી દીધી, કોઈએ પાન મૂકી દીધું, કોઈ છોડા મૂકી દીધી, કોઈ ચા મૂકી દીધી, કોઈ બીડી મૂકી દીધી. આ અનેક જાતના વ્રતો ને લીધા એ વ્રતો લેવડાવતા લેવડાવતા દોષી માનવા હોય. જે તમને વાલામાં વાલી વસ્તુ હોય, જે તમને પ્રિયમાં પ્રિય વસ્તુ હોય એનો તમારે અત્યારે ત્યાગ કરી દીધો. ડોશી માટે તો મને કઈ ખાવાની વસ્તુ તો વાલી નથી, પણ મને કરજીઓ કરાવવાનું તો વાલું છે. જો તમે કહેતા હો તો યાદથી નહીં કરાવ, હું વ્રત લઈ લેવા. બીજું ઓટોમેટિક માં તમે એ જ વ્રત લઈ લો અને બીજું વ્રત લેવાની કોઈ આવશ્યકતા લાગતી નથી. ડોશી મેં વ્રત લીધું. સંન્યાસી મહારાજ વયા ગયા, ઘણો સમય ચાલ્યો ગયો, 5-1 વર્ષ વયા ગયા. એક દિવસ ડોશી માને વિચાર આવ્યો, બીજું તો ઠીક પણ મેં તો કોઈ દિવસ હમણાં ઘણા વખત થી કે કરજીઓ નથી કરે, હવે મને મારું મૂળ કામ આવડે છે કે નથી આવડતું એ જો તો ખરી. આવું વિચારી એના ડોશીમાં જયારે પોતે ઓલા બે જ માણસ, નાનકડો માણસ, લગ્ન થયેલા માણસ એમને ઘેર આવ્યા અને એમના પત્ની કે છે માજી પધારો, એટલે ડોશીમાં લાકડી લઈને આ બેઠા અને આડી અવડી થોડીક વાર વાતો કરવા લાગ્યા. વાતો કરતા કરતા એમ કહ્યું, દીકરી તને ખબર છે તું આટલા વખત ત્યાં બે ચાર ત્યાં લગ્ન કરીને તારા ઘરની અંદર આવી, પણ તને ખ્યાલ નહીં હોય તારો પતિ છે તો ખારો છે, એટલે તને ખ્યાલ આવી જશે કે ખારો છે કે નથી. આત્મદેવ ઘરથી કંટાળી અને પોતે ત્યાંથી વનની અંદર ચાલ્યા ગયા.
સરોવર એમની પાસે પોતે આવ્યા. ઘણો સમય યોગ્યો સરોવરમાં સ્નાન કરી જલનું પાન કરીને પીપળાના વૃક્ષને આલીન આત્મદેવ બેઠા છે. એ સમયે એક સાધુ સરોવરની અંદર પાણી પીવા આવ્યા. જેથી કહેવા લાગ્યા, આ બ્રાહ્મણ શા માટે બ્રાહ્મણ આત્મદેવ કહેવા લાગ્યા, હે શિરાય, મારા હાથનું જે હું અન્ન આપું છું ને કે યજ્ઞ કરું છું તેની આહુતિ આપું છું. અગ્નિ નારાયણ ભગવાન આહુતિને આરોપતા નથી. હું દેવોત્તરને પ્રસન્ન કરવા માટે થઈને કઈ પણ અર્પણ કરું તો દેવોનો સ્વીકાર નથી કરતા. બ્રાહ્મણોને ભોજન કરવાનું આમંત્રણ આપું છું તો બ્રાહ્મણો મારે ત્યાં પ્રસન્ન બનીને ભોજન કરવા નથી આવતા. કારણ શું છે કે મારે ઘેરે મનમાં મમ એટલું બોલી જાજો, મમ આત્મનઃ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત ફલ પ્રાપ્તિ અર્થમ તવ ગ્રહે લાભાર્થમ ક્ષેમાર્થમ મન કામના સિદ્ધ્યર્થમ શરીરસ્ય સર્વ રોગ વ્યાધિ જરા પીડા વિનાશનાર્થમ અદ્ય દિને આદિ દૈવિક આદિ ભૌતિક આધ્યાત્મિક ત્રિવિધ ધાતોપશમનાર્થમ ધર્મ અર્થ તુલસી પાત્ર બાજુ હો તુલસી નું હવે પાણી મૂકી દો. નર પાદા શિશિરો